नमस्कार मित्रों, जय द्वारकाधीश, जय पुरुषोत्तम राय। श्री पुरुषोत्तम मास अधिक मास तेमा पंदरमा दिवसनी कथा वार्ता एटले दरिद्र नारायणनी सेवा। गुरु अने शिष्य एक नदी काठे आश्रम बांधी रहता हता। एवामां पुरुषोत्तम मास आव्यो। गुरुए कह्युं, आवतीकालथी बधा महिनाओमां पावन एवो पुरुषोत्तम मास शरू थशे, मारे आवतीकालथी व्रत करवुं पड़शे। शिष्य पूछ्यूं, गुरुदेव पुरुषोत्तम मासनुं व्रत करवाथी शुं फळ मळे? त्यारे गुरुदेव बोलिया, संसारीने संपत्ति मळे अने सन्यासीने मुक्ति मळे। जेवी जेनी भावना तेवुं तेने फळ मळे। व्रत करवाथी प्रभुना दर्शन थाय खरा? गुरुदेव बोलिया, हा, भगवान दर्शन पण आपे तो हूँ व्रत अवश्य करीश। अधिक मास आव्यो। गुरु अने शिष्य व्रत करवा मांड्युं। बन्ने जना दिवसे कथा वार्ता करे अने रात्रे प्रभु भजन करे। एम करता करता अधिक मास पूरो थयो। गुरुए कह्युं, आवती काले व्रतनुं उद्यापन छे, ब्रह्म भोजन करावुं पड़शे। हूँ ब्राह्मणोने आमंत्रण आपी आवीश ने तू बधी गोठवण करजे। बीजो दिवस थयो। शिष्ये रसोईनी तैयारी करवा माँडी अने गुरुजी बधा ब्राह्मणोने जमवानुं निमंत्रण दई आव्या। शिष्ये प्रेम भावथी जात जातना पकवान बनावीने तैयार कराव्या। जमवानो वखत थवा आव्यो एटलामां एक मांगवावाळो आव्यो। मांगवावाळो कहे, भाई हूँ बहु ज भूख्यो छूं, मने भोजन करावो। शिष्ये कह्युं, हजी ब्राह्मणो जमवा पण नथी आव्या, त्यां तू क्यांथी आवी चढ्यो? हमणां कंई नहीं मळे, जा पाछो जा, हूँ तो जमीने ज जईश, मने खूब भूख लागी छे। आ मांगवावाળાએ પણ હઠ કરી। શિષ્ય ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જા જા, અહીંથી ચાલ્યો જા, નહીં તો મેથી પાક જમાડવો પડશે। ભલે મેથી પાક ખવડાવો, પણ હું ખાઈને જ જઈશ। શિષ્યનો ક્રોધ કાબૂમાં રહ્યો, તેણે પાસે પડેલી લાકડી ઉપાડી અને માંગવાવાળાના વાસામાં બે ચાર ઝીકી દીધી। બિચારો ભૂખ્યો એ અરે મરી ગયો અરે એવી ચેસ પાડી ચાલ્યો ગયો। આ વાતની ગુરુને ખબર પડી, પણ તેઓ ચૂપ રહ્યા। બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને પ્રેમથી જમી પરવારી ચાલ્યા ગયા। રાત પડી। રાત્રે શિષ્યે ગુરુને પૂછ્યું, ગુરુજી ભગવાન ક્યારે પધારશે? મને દર્શન કરવાની ઈચ્છા છે। ગુરુદેવ બોલ્યા, તું કામકાજથી ઘણો થાકી ગયો છે, ઊંઘી જા, ભગવાન અવશ્ય તને દર્શન દેશે। શિષ્ય રાત્રે સૂ ગયો। રાત્રે ભગવાને દર્શન દીધા અને ચાલવા માંડ્યા। ભગવાન જતા હતા ત્યાં પીઠ ઉપર શિષ્યની નજર પડી। વાસામાં લાકડીના સોળ ઉઠેલા અને તેમાંથી લોહી વહે એટલામાં સ્વપ્ન ઉડી ગયું। સવારે ગુરુજીએ પૂછ્યું, કેમ ભાઈ, પ્રભુના દર્શન થયા કે નહીં? શિષ્યે રાત્રે આવેલા સ્વપ્નની વાત કહી। શિષ્યે ગડગડા કંઠે કહ્યું, ગુરુજી કાલે બ્રાહ્મણોના પહેલા એક માંગવાળો આવ્યો હતો, તેને જોતા જ મેં ક્રોધ કરી તેને ચાર લાકડીઓ મારી હતી, મને ક્ષમા કરો, ક્ષમા કરો। ગુરુદેવ કહે, એ માંગવાવાળો નહીં, પણ એના રૂપમાં ભગવાન જ હતા, પુરુષોત્તમ રાય હતા। ભગવાન દરિદ્ર નારાયણ રૂપે આપણે ત્યાં પ્રસાદ લેવા આવ્યા તો તે લાકડીઓ ફટકારી અને કાઢી મૂક્યા। શિષ્યની આંખમાંથી આંસુઓની ધારા વહીવા લાગી। ત્યારથી તેણે દુઃખી દરિદ્રોની સેવા કરવા માંડી। તેના પ્રાયશ્ચિતથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને દર્શન આપ્યા। અંતે તેને મોક્ષ મળ્યો। દરિદ્ર નારાયણની સેવા એ સૌથી મોટી સેવા છે। હે પુરુષોત્તમ રાય, જે કોઈ આ પુરુષોત્તમ માસનું વ્રત કરે, તમારી કથા વાર્તા સાંભળે અને વાંચે, એને સૌની મનોકામના પરિપૂર્ણ કરજો અને શુભ ફળના આશીર્વાદ આપજો। જય પુરુષોત્તમ રાય।